સતત પાંચમા દિવસે રાજ્યમાં વરસાદે બઘડાટી બોલાવી. આક્રમક અંદાજમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર તોફાની વરસાદ વરસ્યો. આ દ્રશ્યો રાજકોટ ગ્રામ્યના છે. જસદણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ મનફાવે એ રીતે બેટિંગ કરી. જસદણના આડકોટમાં જાણે કે મિની વાવાઝોડું ઉતરાટક્યું હોય એમ છાપરા ઉડ્યા. જેમ અંબાલાલે આગાહી કરી હતી, કંઈક એવી જ રીતે સુસવાટા સાથે પવન આવ્યો અને પતરાના શેડ ઉડ્યા. ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા, કેટલીક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા. આ દ્રશ્યો જુઓ. પવન સાથે એટલી તીવ્રતાથી વરસાદ વરસ્યો કે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ. પડબારમાં જ ખેતર તરબોળ થઈ ગયા. અમરેલીના ધારી પંથકમાં પણ ફરી મેઘરાજાએ જમાવટ કરી. સરસિયા, મોરઝર, માણાવાવ, ગોપાલગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેતરો પાણી પાણી થઈ ગયા. દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે અહીં ખેતરમાં કાપણી કરીને પડેલા તલ સહિતના પાકમાં નુકસાનીની આશંકા છે. ઉપરાંત આંબાના બગીચામાં કેરીનો સોથ બોલી ગયો હોવાના પણ અહેવાલ છે. સાવરકુંડલાના લીલિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વંડા, વાશિયાળી, મેકડા, ખાલપર, અકોળા, બવાડી, બાવડામાં ધોધમાર વરસાદ વરસ્યો. વડિયામાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. જૂનાગઢમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો. સાસણ અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો. મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ગીર પંથકના વરસાદથી કેરીના પાકમાં વ્યાપક નુકસાનીની આશંકા છે. અંબાજી તથા દાંતા આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અહીં પણ સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ગુરુવાર ગોજારો સાબિત થયો. બપોર બાદ પૂર ઝડપે આવેલા વાવાઝોડાએ ગણતરીની મિનિટોમાં બધું જ તહેસ નહેસ કરી દીધું. અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ ખેતરોમાં કહેર વરસાવ્યો. એમાં પણ ખાંભા તાલુકાના ગામડાઓમાં ભારે નુકસાની થઈ. સાંજના સમયે મિની વાવાઝોડા સાથે અનરાધાર વરસાદ ખાબકતા તલ અને મગના પાકને વ્યાપક નુકસાન થયું. ખેતરોમાં તલનો પાક તૈયાર થઈ ગયો. ખેડૂતો લણણીની તૈયારી કરી રહ્યા હતા એટલામાં વાવાઝોડું આવતા મહામૂલો પાક પાણીમાં ધોવાઈ ગયો. ખાંભા શહેરમાં નદી કાંઠે સૂકું મરચાં વેચતા 15 પાલાઓ તૂટી ગયા અને મરચાં પણ પલળી ગયા, જેના કારણે ગરીબ લોકો પર આભ તૂટી પડ્યું. ઓચિંતા ત્રાટકેલા વાવાઝોડામાં ગ્રામ પંચાયતના કર્મચારીઓએ પણ શક્ય એટલી મદદ કરી. શહેરમાં કાચા મકાનોના નળિયા, પતરા, શેડ ઉડી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું. વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની લોકો માંગ કરી રહ્યા છે. આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી. અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતીઓને વરસાદ બાદ આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની હવામાન વિભાગે વોર્નિંગ આપી છે. આવતીકાલથી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાન વધતું જ રહેશે. 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, કચ્છ, દ્વારકા અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ અને ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 24 કલાકમાં હળવા વરસાદની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. મહીસાગર, તાપી, ડાંગ, દાહોદ, જામનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદના છૂટાછવાયા સ્થળે વરસાદ થવાની શક્યતા છે.